હોસ્પિટલ એટલે મંદિરો, અને મંદિરોનો મુખ્ય હેતુ શું છે? આત્મા જે કોઈ દર્દી ત્યાં આવે, સમજી લેજો આ મંદિર એ દેહનું દવાખાનું નથી. આ મંદિર એટલે દેહના સુખો દુઃખોને પૂર્ણ કરવા માટેના આ કોઈ ફેક્ટરી નથી. અહીં આવીને ભાઈ સાહેબ નોકરી નથી મળતી માટે મને નોકરી અપાવજો ને, એના માટેની આ હોસ્પિટલ નથી. સમજ્યા? તમે માણસના દવાખાનામાં, હૃદયની હોસ્પિટલમાં તમે ગાયને લઈને જાઓ કે મારી ગાય માંદી પડી ગઈ છે, તો પેલો તરત કહેશે કે તમે મૂર્ખા છો, પહેલાં તમે માંદા છો, બહાર નીકળો. સમજી લેજો. કારણ કે હોસ્પિટલ ખરી, પરંતુ એ માણસની છે, ગાયની ઢોરની પશુની નથી. એમાં હોસ્પિટલ છે, મંદિરો એટલે એક હોસ્પિટલ, નથિંગ એલ્સ. મંદિરો એટલે દવાખાના, નથિંગ એલ્સ. અને સંતો, અમે સંતો એટલે એના ડૉક્ટર. સમજી લેજો, અમારી ફરજ છે જે કોઈ આત્મા આવ્યો એની શુદ્ધ કરીને, એને એ આત્માને શુદ્ધ કરીને, એને ચોખ્ખો કરીને, એને પ્રભુના શરણાગત કરીને, એને પ્રભુના ખોળામાં મૂકી દેવો કે જેથી એની કામવાસના ભ્રષ્ટ થઈ જશે, નષ્ટ થઈ જશે. અને એ કામ અંદરની વાસનાઓ, અંદરની મમતાઓ, અંદરની મારું હું, રાગ દ્વેષ ઈર્ષ્યા, જે આત્માની સાથે જોડાયેલા દર્દો છે, એ દર્દો નષ્ટ કરવા, ચોખ્ખા કરવા, શુદ્ધ કરવો, એ સંતોની ફરજ છે. સંતોની શું જરૂર છે, મંદિરોનું શું જરૂર છે? ઘણાને એમ લાગશે કે ભાઈ આવડા મોટા મંદિરો શું કરવા કરતા હશે, અરે આવડી મોટી હોસ્પિટલો આથી 10 ગણી મોટી થાય છે, શું કરવા હશે? સમજ્યા? બસ આ મંદિરો પણ એના જ માટે છે. પછી કોઈક દર્દી ચરી ન પાડે, દર્દી કંઈક દવા બરાબર ન લે, અને ક્યાંક દર્દીના ભોગે પણ ફેલ જાય, અને ક્યાંક ડૉક્ટર એવો આવી ગયો હોય તોય ક્યાંક કદાચ ડૉક્ટરના લીધે ફેલ જાય દર્દી, એવું પણ બની શકે મુક્તો. પરંતુ દવાખાનાની જેટલી જરૂર છે દેહના રોગટાળ્યાની, એથી વિશેષ જરૂર છે મંદિરોની, અને મંદિરમાં રહેલા એવા સાચા સંતોની. હો, સાચા સંતોની. સંત શબ્દ માત્ર નથી વાપરતો, સાચા સંત શબ્દ વાપરું છું. કારણ કે સંત એટલે ભગવું વસ્ત્ર પહેરે, અને આજે સમાજ સંતથી ઓળખે છે, પરંતુ એ માત્ર બાહ્યાચાર છે, એ અમારો બાહ્ય દેખાવ છે. ભગવાનથી માત્ર સંત નથી થવાતું, શાંતિ પમાડે તેને સંતરે કહીએ, તેના દાસાનું દાસ થઈને રહીએ રે. સંત એ બહારથી નથી થવાતું, સંત અંદરથી હોય છે. સંત મૂર્તિમાં સંતાય, પ્રભુમાં સંતાય, એનું નામ સંત. પ્રભુમાં સંતાઈને જે વર્તે, હવે જે સંતાઈ ગયો હોય પછી એ ન રહે. કોણ રહે? કોઠીમાં છોકરું સંતાઈ ગયું પછી એને તો અંદર બેહી જ રહેવાનું હોય, પછી દેખાય કોણ? પેલો કોઠી જ દેખાયો. સમજ્યા? ગાડીમાં બેહી ગયા, ગાડીમાં સંતાઈ ગયા, પછી દોડે ગાડી અને હાલે ગાડી. સમજ્યા? પછી ભાઈને તો બેહી જ રહેવાનું હોય, એમ જે અકર્તા થઈને પ્રભુના સ્વરૂપમાં લીન થઈને વર્તે અને ગાડી દોડે, એટલે પ્રભુ જેના સર્વે કાર્યો કરે એનું નામ સંત. સાંભળજો, મૂર્તિરૂપી ગાડીમાં બેસીને એ બેસી રહે ગાડીમાં, અને બાકીનું બધું પછી પ્રભુ કરે, એનું નામ સંત. સાંભળજો, એટલે મૂર્તિમાં સંતાય એ સંત, આવો શબ્દ વાપર્યો. સંતની વ્યાખ્યા જ, અને એ જ સાચા ડૉક્ટર છે, અને જેના માટે અહીં શબ્દ વાપર્યો છે પાછળ સત્પુરુષ. એને કહેવાય સત્પુરુષ, જેની સર્વક્રિયાના કરતા સંપૂર્ણ પ્રભુ છે, ભગવાન છે, એને કહેવાય સત્પુરુષ મુક્ત. અને સંતનું કાર્ય જ આ છે. તમે અમારી પાસે આવીને કંઈક બીજું ત્રીજું આ દેહનું કંઈક માગ્યા કરો કે સ્વામી આ પગ બહુ હમણાં કળતર થાય છે અને અહીંથી હલાતું જ નથી, જરા દયા કરો ને, તો આ તો અમે તમારી શરમે બોલી નથી શકતા. સમજ્યા? કે ભાઈ તમે ઘર ભૂલી ગયા, આ ઓર્થોપેડિક હોસ્પિટલ નથી, આ હોસ્પિટલ સોલ સોલ હોસ્પિટલ છે, આત્માની હોસ્પિટલ છે. આ કંઈ ઓર્થોપેડિક હોસ્પિટલ નથી, પરંતુ આ જાહેરમાં કહી દઉં છું કે મહેરબાની કરીને બાપા, તમારો દીકરો નથી ને મને દીકરો આપો, મને પૈસા નથી તો પૈસા થાય એવું કરો, નોકરી નથી તો એમ્પ્લોયમેન્ટ ઓફિસ નથી બાપા, આ ભગવાન સ્વામિનારાયણની સોલ હોસ્પિટલ છે, અને અહીં તમે આવો, તમારા આત્માને રોગ મટાડવા માટેની પ્રોમિસ છે કે જે અહીં આવ્યો એને આત્માના રોગ મટશે જ, મુક્ત મટશે જ. સમજ્યા? મટે જ, ભગવાનના એવા સાચા સંતના સાનિધ્યમાં મટે જ. એકના નહીં, અહીં બેઠેલા હજારો, અહીં કેટલા બેઠા છો, એમાંથી હું તમને પ્રશ્ન પૂછું મૂકતો, કે જે રોજ બરોજ આ મંદિરમાં આવે છે અને સંતોના યોગમાં આવે છે, એ બધાએ જો ન આવતા હોત તો તમે ક્યાં હોત?
જરા કલ્પના કરો કે આજે તમે આવો છો તો આવ્યા પછી તમારા રોગ મટ્યા છે, અંદરના રોગ મટ્યા છે, મુક્તો અંદરથી કંઈ સ્વસ્થ છો, ન હોત તો શું થાત તમારું કલ્પના કરો, અહીં ન આવ્યા હોત તો શું હોત, તમે ક્યાં હોત.